નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે તો ચાલો આપણે આપણા નવમા પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા જેનું નામ રંગબેરંગી મશાલ જેમાં આપણે ઘણું બધું જોઈ ગયા છીએ જેમાં આપણે શું જોયું હતું તો કે આરાધ્ય છેલ્લે આપણા આરાધ્યના દાંત સડી જાય છે એ વાત કરી હતી કરી હતી શું હતું કે રોજે રાતે અને સવારે બ્રશ કરવું જોઈએ જેવી વાત કરવામાં આવી હતી પછી આપણે આ પણ જોયું તું ગઈકાલ આજ અને આવતીકાલે તમને હોમવર્કમાં આપ્યું હતું તો બધાએ પૂરી લીધું જ હશે પછી આ આપ્યું હતું હોમવર્કમાં કૂતરો જોયો પછી શબ્દ ઉમેરી એટલે કે માહિતી ઉમેરતું જવાનું અને વાક્યોને મોટું કરતું જવાનું હતું એવા ત્રણ વાક્યો જે હતા એ તમને હોમવર્કમાં આપ્યા હતા હવે જો શું આપ્યું છે વાત એક ફકરું આપ્યો છે એ ફકરાના આધારે નીચેના પ્રશ્ન જવાબ છે એ પણ લખવાના છે ચલો જોઈએ ફકરો શું છે સાવ છે શું કહે છે તો કે સ્વીટુની વાત કરવામાં આવી છે શું કે છે સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવી ખૂબ ગમે ક્યારેક તે રસોડામાંથી ચપું અને પપ્પાને કાતર લઈને બેસે તેને તપાસવું હોય કે બેમાંથી શું અણીદાર તો કે જે સ્વીટું હોય છે એ શું કરે ઘણા તોફાન કરે એમાંથી ક્યારેક શું કરે તો કે રસોડામાંથી ચપ્પું એટલે કે ચાકું લઈ આવે અને કાતર લઈ આવે પછી બંનેમાંથી એને એ જોવું હોય કે ધારદાર એટલે કે વધારે વાગે એવું અણીદાર શું છે કાતર કે ચપું પછી પપ્પા દોડી આવે અને સ્વીટુને સમજાવે કે એને ન લેવાય એ વાગી જાય પછી શું થાય વળી ક્યારેક શું કરે તો કે ઘરના જાપ ઝાંપા પર હિંચકા ખાય તો ક્યારેક હિંચકાના સળિયા પર ચડી જાય અને વળી આવે અને સમજાવે અને પૂછે શું કરે છે એટલે એવા ચારા કરે સમજાય પછી શું થાય તો કે પછી એવું કહે કે શું કરે છે એવા ચારા ન કરાય એવું સમજાવે સ્વીટુ સામે પ્રશ્ન પૂછે બેમાંથી માંથી ઊંચું કોણ એટલે એમ કે છે ઝાપો એટલે કે જે દરવાજો હોય એના સળૈયા કે મારો હિંચકો એ બંનેમાંથી ઊંચું કોણ છે એ તપાસવા માટે એ એવું કરતી હોય છે એક વખત મમ્મીએ મમ્મી તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ ગયા તેણે પૂછ્યું શું કરે છે સ્વીટુ કહે પથ્થરને લીસા કરું છું

કહે શું કે છે આવું આખા દિવસમાં જે સ્વીટું કરે ને આવું અલગ અલગ પ્રકારનું એ જોવે દાદીમાં અને રાતે જ્યારે સ્વીટું સુવે ત્યારે દાદીમાં એ એ વાતની વાર્તા બનાવી નાખે કેવી રીતે તો કેવી રીતે વાર્તા મંડે કેવા કે એક છોકરી બહુ સાહસિક સ્વીટુ વડીએમાં ઉમેરે તેનું નામ સ્વીટુ એટલે એના દાદીમાં વાર્તા કરતા હોય ને કે એક છોકરી હતી અને બહુ જ સાહસિક એટલે કે ખૂબ જ હોશિયાર અને એવી તો સ્વીટુ વડીએમાં ઉમેરે કે એનું નામ સ્વીટુ દાદી કહે તે ક્યારે ક્યારેક ચપ્પાની ધાર તપાસે પણ પપ્પા તેને પપ્પાને જોડે રાખીને ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે ત્યારે ફઈને જોડે રાખે ક્યારેક તેને થાય કે શું વધારેલી શું પથ્થર કે મારો ગાલ તો મમ્મીને પૂછવા જાય આવી વાત વાત વાતો સાંભળતા સાંભળતા સીટું બહેન ઓઢી જાય શું કે છે તો કે એને એવી વાત આંખીએ છે કે એવું એને તપાસવું હોય તો શું કરાય પપ્પાને જોડે રાખે ભયને જોડે રાખે મમ્મીને પૂછે એવી રીતે સમજાય એટલે સ્વીટુ સમજી જાય કે એવું આવું બધા તોફાન એકલા એકલા ન કરાય પરંતુ કોઈ જોડે હોય ત્યારે આવું બધુંય કરાય સમજાય એટલે એવા તોફાન ન કરાય પણ એવી જાણકારી મેળવવી હોય તો વડીલ હોય ઘરના એ જોડે હોય ત્યારે અથવા તો એને પૂછીને બધાય એવું કરાય એમ હવે જુઓ શું કે છે ઓળખી કાઢો તે તે વ્યક્તિ કે વસ્તુના નામ પર તે રાઉન્ડ કરો એટલે કે તમારે શું કરવાનું છે કે ઉપર આ જે આપણે ફકરો વાંચ્યો ને એમાંથી વ્યક્તિ અને વસ્તુના જે નામ હોય ને એના ઉપર રાઉન્ડ કરવાનું જેમ કે પથ્થર છે તો એ વસ્તુ છે તો પથ્થર ઉપર તમારે ગોળ રાઉન્ડ કરી દેવાનું પેન્સિલથી કરતા હોય એટલે વ્યવસ્થિત કરવાનું પછી છે હિંચકો અથવા તો પથ્થર ચપ્પુ કાતર પછી ફોઈ દાદીમાં પપ્પા મમ્મી એવા બધા વસ્તુ અને વ્યક્તિ ઉપરના નામ હોય એના ઉપર તમારે રાઉન્ડ કરવાના છે સમજાઈ ગયું ચાલો નીચે જો તમને કીધું છે એના જવાબ તમારે જાતે જ જોવાના છે જે ફકરો જોઈ ગયા એમાં કેવી રીતે તો કે સ્વીટુના ઘરમાં સૌથી મોટું કોણ સૌથી મોટું કોણ હતું તો કેદાદીમાં એવી રીતે તમારે પ્રશ્નના જવાબ બોલતું જવાનું છે પ્રશ્ન વાંચી લેવાના પેલા ફકરો વાંચી લેવાનો પછી પ્રશ્ન જવાબ જાતે જ તમને આવડી જશે સૌથી નાનું કોણ હતું તો કે સ્વીટું હતી પછી સૌથી અણીદાર શું હતું તો કે ચપ્પુ અને મુઠ્ઠું શું હતું તો કે કાતર ઊંચું હિંચકો હતો સૌથી લીસું શું હતું તો કે સ્વીટુના ના ગાલ સૌથી ખળબતડું શું હતું તો કે પથ્થર સમજાઈ ગયું એવી રીતે હવે જો નીચે એક સરસ મજાનો તમને આપ્યો છે વાત કે જેમાં શું હોય છે તો કે એવી રીતે તમારે જ્યારે ક્લાસમાં હોય ને ત્યારે એનો અભિનય કરવાનો કીધો છે સમજાય કે ચાલો આપણે અત્યારે વાંચીએ આજિયા બહેન ખૂબ મોટા જાસૂસ જૂના અને જાણીતા જાસૂસ એટલે કે કોઈ વસ્તુ ખોવાઈ ગયું કોઈ વ્યક્તિ તો એને શોધી આપવાનું કામ કરે એને જાસૂસ કહેવાય સમજાય તો એમ કે છે કે જૂના અને જાણીતા એટલે કે ખૂબ જ પ્રખ્યાત દૂર દૂરના ગામથી નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે એટલે કે કે બધા દૂર દૂરના ગામથી શહેરમાંથી એની કઈ વસ્તુ કે વ્યક્તિ ખોવાઈ ગયું હોય તો એની સલાહ સલાહ લેવા માટે ફોન કરે કે અમારી વસ્તુ ખોવાઈ ગઈ છે અમે એને કેવી રીતે ગોતીએ આજે બધી વિગત ફોન પર પૂછે એમ તેઓ ગુમ થયેલી ચીજ વસ્તુ કે ખોવાયેલી વસ્તુ અથવા તો જીવ શોધી આપે એટલે કે પછી આધ્યા બહેનને ફોન કરે એટલે આધ્યાબહેન બધી માહિતી મેળવે કે એ વસ્તુ ક્યાં હતી ક્યારે ખોવાણી કેવી હતી એવા બધી માહિતી મેળવી લે ફોન પરથી અને પછી એની શોધ માટે કીએ કે આવી રીતે એને શોધજો એટલે તમને મળી જશે અદ્વિતભાઈ નો વહાલો ઘોડો મળતો ન હતો તેમણે વહેલી સવારે આધ્યાબહેનને ફોન જોડીએ તો કે અદ્વૈતભાઈ હોય છે એનો એક ઘોડો ખોવાઈ જાય છે એટલે એ ઘોડો ખોવાઈ જાય છે એટલે આધ્યાબહેનને સવારમાં ફોન કરે છે એટલે આધ્યાબેન ઉંફાડે છે આધ્યાબહેન તમા તમારા ઘોડાનો દેખાવ કેવો હતો એટલે આધ્યાબેન એવું બોલે છે કે તમારો ઘોડો દેખાવે કેવો હતો એટલે અદ્વૈતભાઈ કહે છે કે ચાર પગ બે આંખ બે એમ હજી કે છે એટલે ત્યાં બોલે છે કે બધા ઘોડાને એ તો હોય તમારા ઘોડાની ખાસ વાત એમ છે બે પગ બે આંખ ને ચાર પગ ને એવું તો બધાના ઘોડામાં હોય કે એમ કે કોઈ ખાસ વાત હોય તમારા ઘોડાની એ અમને કહો એટલે અદ્વૈતભાઈ કહે છે તેને સુંદર સોનેરી વાળ લીસી ચમકતી ચામડી એટલે એમ કે છે કે એને સુંદર વાળ છે લીસી ચમકતી ચામડી છે એટલે આધ્યાબહેન કહે એવા એવા તો ઘણા ઘોડાને હોય તમારા ઘોડામાં જુદું શું હતું એટલે એમ કે છે બધા ઘોડાથી અલગ શું હતું તમારા ઘોડામાં એટલે અદ્વૈતભાઈ કહે છે તેના કપાળ પર કથાઈ ચાંદો એમ કે છે એના કપાળ ઉપર કથાઈ કલરનો ચાંદો એટલે કે તિલકું હતું એટલે આધ્યાબેન કહે છે આ બરાબર આવી રીતે જ વિશેષતા જણાવો એટલે એમ કે છે આવી રીતે કોઈ વિશેષ હોય વાત તમારા ઘોડાની એ કહો એટલે અદ્વૈતભાઈ તેના બંને કહે છે કે તેના બંને પાછલા પગ પર કથાઈ ચાંદા છે વળી બેન કહે છે સરસ હવે કહો ક્યારે ખોવા ખોવાણું છેલ્લે ક્યાં જોયો હતો એટલે એમ કહે છે હા હલો વાંધો નહીં હવે એમ કહો કે ક્યારે ખોવાયો એટલે કે ક્યારે ખોવાઈ ગયો છે અને છેલ્લે ક્યારે એને જોયો હતો એટલે અદ્વૈતભાઈ કહે છે અડધા કલાક પહેલાં ઘર પાસે એટલે એમ કે છે અડધો કલાક પહેલાં જ ખોવાનું છે અને ક્યાંથી ખોવાનું છે તો કે ઘર પાસેથી એટલે આજિયાબેન કહે તમે ક્યાં ક્યાં તપાસ કરી એટલે ખોવાઈ ગયો હોય આપણે તપાસ તો કરીને પહેલાં તો કે તમે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ એની તપાસ કરી છે તો અદ્વૈતભાઈ કહે તપાસ નથી કરી સીધો તમને ફોન કર્યો છે તો પછી આજિયાબેન શું કહે છે પહેલાં તમારા ઘર ખેતરવાળી કે ઘોડાઘરમાં તપાસ

છે સમજી ગયું પેન્સિલથી વ્યવસ્થિત તો એક વાક્ય સાચું શું બની જાય એટલે જે વૈધા પાછળ વૃદ્ધ નકામા હોશિયાર એ કાઢી નાખવાનું હોશિયાર પણ આવી શકે એટલે વૃદ્ધ અને નકામા તો આપણે શું વાંચી શકીએ કે આધ્યાબહેન પ્રખ્યાત અને હોશિયાર જાસૂસ હતા એવી રીતે બીજું કીધું છે કે આધ્યા બહેન પાસે પોલીસ ગામ લોકો શહેરીજન ચોરી ચોર સલાહ લેવા આવે તો અહીંયા ગામ લોકો અને શહેરીજન એ બંને ઉપર રાઈટ કરવાનું એટલે સાચું વાક્ય શું બની જશે તો કે આધ્યાબહેન પાસે ગામ લોકો અને શહેરીજન સલાહ લેવા માટે આવે છે સમજાય એવી રીતે ત્રીજામાં શું છે તો કે પક્ષી પ્રાણી વનસ્પતિ જંતુને ચાર પગ બે કાન એક પૂછડી હોય તો પક્ષીને ને પૂછડી ને કાન બે ચાર પગ ને એવું હોય બે કાન એક પૂછડી કોને હોય તો કે પ્રાણીને જંતુને વનસ્પતિને એવું હોય નહીં મોસ્ટ ઓફ પ્રાણીને એવું હોય તો પ્રાણી ઉપર રાઈટ કરવાનું સમજાઈ ગયું એટલે શું બની જાય વાક્ય તો કે પ્રાણીને ચાર પગ બે કાન એક પૂછડી હોય સમજાય એવી રીતે ચોથું કે છે અદ્વૈતભાઈના ઘોડાના વાડ કેવા હતા તો કે સોનેરી કેવા હતા સોનેરી એટલે સોનેરી ઉપર રાઈટ કરવાનું છે એવી રીતે અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા કેવી હતી તો કે ચમકતી છેલ્લે લખ્યું છે જે ચમકતી એના એના ઉપર રાઈટ કરવાનું છે સમજાઈ ગયું ચલો હવે એની નીચે જોવો શું કે છે જોડીમાં કામ કરો એટલે કે આપેલ કોષ્ટકમાંથી પ્રાણી અને તેના વિશેષ નામ શોધી કાઢો તે બંનેને યોગ્ય રીતે જોડીને લખો એટલે શું કે છે તો કે જે પૂછે એમાં પ્રાણીનું નામ પૂછે છે મોટું ચોખું છે નાનું ચોખું છે વિશેષ નામ કોઈ પણ રીતે જેમ કે પેલો આપણે તો કે ભૂંડ ભૂંડ તો આમાંથી કેવું હોય ભૂંડ તો કે જનરલી જે ભૂંડ હોય એ ગોબરા હોય હોય ને કેમ કે કચરામાં એઠવાડામાં વધારે હોય તો શું થઈ જશે ગોબરું ગોબરૂ ભૂંડ થઈ જાય તો અહીંયા શું લખશો ગોબરૂ ભૂંડ એમ લખવાનું તમારે પછી બીજો શબ્દ ગોતો જેમ કે ભેંસ તો ભેંસ તો આમાંથી તો ભેંસ કેવી હોય તો કે મારકણી હોય ને મારકણી તો અહીંયા લખવાનું કે મારકણી ભેંસ સમજાઈ ગયું એવી રીતે ગાય તો ગાય કેવી તો કે દૂધણી ગાય

પછી છે ભ તો શું બને ભજીયા છે એવી રીતે લ પ તો લી રસોઈ ઉમેરી દેવાની સમજાઈ ગયું એવી રીતે લ તો શું સુબને રોટલી અને છેલ્લું છે મોહન થળ તો શું બને મોહન થાળ સમજાઈ ગયું આથી બધી વાનગીના નામ હવે જે તમને જગ્યા આપી છે નીચેના એમાં શું કરવાનું છે કે તમારે કોઈ એક ફકરો લખવાનો છે અત્યારે આપણે જેવી રીતે બોલે અથવા તો કહેવાનું મમ્મીને મમ્મીને કહેવાનું મમ્મી ફકરો બોલે અને તમારે મોઢે લખવાનો છે ખાસ આ હોમવર્ક સમજી લેજો આજનું શું તો કે કોઈ એક ફકરો મમ્મીને કહેવાનું એકસો સત્યોતેર પેજ નંબર ઉપરથી અથવા તો કોઈ પણ પેજ ઉપરથી લખશો એટલે કે આ પાઠમાંથી નવમા પાઠમાંથી કોઈ પણ પેજ ઉપરથી તમારે ફકરો લેવાનો અને મમ્મીને બોલવાનું કહેવાનું અને તમારે સાંભળીને લખવાનું એટલે કે શ્રુત લેખન સમજાય છે તમારે સાંભળતું જવાનું અને મોઢે લખતું જવાનું છે સમજાઈ ગયું ચલો નીચે એક જોક્સ જેવું એ છે શું તો કે મમ્મી મમ્મી અને બીટુ વચ્ચેની વાત છે મમ્મી બીટુને કહે છે કે બીટુ શીરો બનાવું કે સુખડી એટલે બીટુ એમ કે છે ઘરમાં એક જ કળાઇ છે એટલે કે બીટુને બને ખાવું હતું શીરો અને સુખડી બને સમજાઈ ગયું ચલો હવે આજે હોમવર્કમાં શું થયું તો કે આ જે પેરેગ્રાફ આપ્યો છે એ લખવાનો છે સમજાઈ ગયું ચલો હવે આપણે જે આગળનો પાઠ છે આપણો એનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું જેનું નામ છે ચાલો સૌને રમત મુબારક એ પાઠનો અભ્યાસ આપણે જ્યારે આવતો વિડીયો હશે એમાં કરીશું સમજાઈ ગયું ચાલો આપણે આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આન્સર કે જ્યારે તમને મળી જાય ત્યારે તમારે એ પૂરી લેવાની છે અથવા તો જે આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં પૂર્યું છે એવું જ અથવા તો થોડા ઘણા ફેરફાર કરીને જ તમને આઈડિયલમાં આપ્યું હશે તમે આઈડિયલમાં એવી રીતે પણ પૂરી શકો છો જાતે નહીં પણ કોઈ મોટાની મદદ લઈને પૂરવાનું છે જે આપણે પાઠ્યપુસ્તક પૂરી છીએ ને એના જેવું જ આઈડિયલમાં હશે પણ થોડો ઘણો એવો ફેરફાર હોય એટલે તમે આઈડિયલ જાતે પણ પૂરી શકો છો બને ત્યાં સુધી ન પૂરવી પણ આ તો જસ્ટ કે પૂરી શકો એના જેવું જ હોય છે ચાલો આપણે આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ અને આવતા વિડીયોમાં આવતા લેક્ચરમાં આવગનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી આવજો